અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી આજે ઉમેદવારી નોંધાવી ભાજપ નેતા અને કાર્યકરોની હાજરીમાં તેમણે રોડ શો કર્યો. રોડ શોમાં સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા પણ જોડાયા. મોટી સંખ્યામાં કાર્યકરો રોડ શોમાં જોડાયા. કાંકરિયાથી કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજવામાં આવ્યો અને કલેક્ટર કચેરીએ કિરીટ સોલંકી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ કિરીટ સોલંકીએ ફોર્મ ભર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. કલેક્ટર કચેરી પહોંચી તેમણે પોતાનું ઉમેદવારીપત્ર આપ્યું. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ડોક્ટર કિરીટ સોલંકીએ પોતાનું ઉમેદવારીપત્ર આજે ભર્યું. ફોર્મ ભરવા જતા પહેલા ભવ્ય રોડ શો પણ કરવામાં આવ્યો અને ફરી એક વખત જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી વડીલોના આશીર્વાદ લઈ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા. નવસારી બેઠક માટે ભાજપના ઉમેદવાર સી આર પાટીલે ફોર્મ ભર્યું. હજારોની સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરતા પહેલા તેમણે રોડ શો કર્યો. સી આર પાટીલ વર્તમાન સાંસદ છે. તેમની સામે નવસારીમાં કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપી છે. નવસારીથી ઉમેદવાર સી આર પાટીલ કે જેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, વર્તમાન સાંસદ છે, જેમાં કોંગ્રેસ ના ધર્મેશ પટેલની સામે તેઓ ચૂંટણી લડવાના છે, ત્યારે તેમણે પણ રોડ શો કરી અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. ત્યારે એક આધુનિક તેમનો જે રથ છે, તેમનો જે ટેબ્લો છે, તે પણ બનાવવામાં આવ્યું. તમામ સુવિધાઓથી સજ્જ, જેમાં તેઓ સમગ્ર નવસારીમાં પ્રચાર કરશે. તો હાલ તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. નવસારીના સાંસદ ત્રીજી વખત પોતાનું નોમિનેશન દર્જ કરાવવા જઈ રહ્યા છે, ત્યારે એક હાઈટેક રથ તૈયાર તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પહેલા તો આપણે માહોલ બતાવીશ. અત્યારે આ જે રથ છે તેની સાથે ફોટો પડાવવા માટે લોકો સેલ્ફી લઈ રહ્યા છે. આ રથ છે તેમાં પણ આપણે નજારો બતાવીશ. આ હાઈટેક રથ તૈયાર કરવામાં આવ્યો છે. એસી અને સોફાની વ્યવસ્થા સાથેનો આ હાઈટેક રથ છે. ગરમીનું પ્રમાણ આ વખતે ઘણું વધારે છે અને તેના જ કારણે જે હાઈટેક રથ છે આ રથની અંદર સી આર પાટીલ પ્રચાર કરવાના છે, ગામડાઓમાં ફરવાના છે. ગ્રામીણ વિસ્તારની અંદર જ્યારે જવાનું હોય, ગરમીની સિઝન શરૂ થઈ છે અને ખાસ ગરમીની અંદર પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ થઈ જતો હોય છે. ટીવીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં ખાસ આ જે બહારનો ભાગ છે ત્યાં આગળ ટીવી મૂકવામાં આવ્યું છે. આ પેનલ જોઈ શકાય છો અને અહીં જે પેન ડ્રાઈવ છે તેની મદદથી સરકારની જે યોજનાઓ છે આ યોજનાઓ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ જે રથ છે એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, એટલે થોડોક આરામ મળી શકે. ચૂંટણી પ્રચારની અંદર ખાસ કરીને બપોરના સમયે ગામડી વિસ્તાર, જે ગ્રામીણ વિસ્તાર ત્યાં જવું ખૂબ મુશ્કેલ બનતું હોય, ત્યારે આવા જે એસી રથ હોય છે તે જરૂરથી નેતાઓને ઠંડક પહોંચાડતા હોય છે. પરંતુ જે પ્રકારે માહોલ છે નવસારીની અંદર, સ્પષ્ટપણે ગરમીની અંદર નેતાઓએ વધારે પડશે એવો ચોક્કસ પાળવો પડશે. કેમેરામેન રાકેશ ગિરાસે સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, નવસારી. ભારતીય જનતા પાર્ટીના નીતિ રીતિ અને નેતાઓના નિર્ણય ઉપર જે વિશ્વાસ જાહેર કર્યો છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ પણ છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય જનતા પાર્ટીને પ્રચાર અને પ્રસાર માધ્યમ દ્વારા અમારો જે મેસેજ લોકો સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થયા છે એમને પણ વિશેષ રૂપે આભાર માનું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. તો બીજી તરફ કચ્છ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ઉમેદવારી નોંધાવી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભરતા પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. દ્રશ્યો ઉમેદવારી ફોર્મ ભર્યા સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે વિનોદ ચાવડા પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. જેના વિશ્વાસ સાથે આજે કચ્છ જિલ્લા લોકસભા ઉમેદવારની ભારતીય જનતા પાર્ટી વતી હું આજે મારું ફોર્મ ભરી રહ્યો છું. આ અર્થમાં આજે કચ્છ લોકસભા પુનઃ એકવાર 2019ના વિજય સંકલ્પ સાથે આજે અમે ફોર્મ ભરીશું. ભાજપના ઉમેદવારે ભાવનગરમાં પણ ઉમેદવારી નોંધાવી. ભારતીબેન શિયાળે ઉમેદવારી ફોર્મ ભર્યું.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા. મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું. કાર્યાલયથી રેલી કરી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા અને મનસુખ માંડવિયા અને સૌરભ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા ભાવનગરથી, પરંતુ ભાવનગરથી ભારતીબેન શિયાળને ફરીથી ભાજપે રિપીટ કર્યા છે.